श्री स्वामीनारायण भगवान ने जय। स्वामीनारायण हरे स्वामी वात करी जे। देश काल जोईने विचारीने वात करवी प्रेमने रस्ते चालू नहीं ते ऊपर पोतानी वात करी जे। मारामां बहु प्रेम हतो તેથી પ્રાગજીની પેઠે વાત કર્યા વિના રહેવાય નહીં। તેઓ પરથી કૃપાન સામે કહેતા જે તમને તો ગુરુ કરશું તો મેં કહ્યું જે મારો શો વાંક છે। લો કાપાને કોઈ કહે તમને ગુરુ કરવા છે તો ઓ આમ તો મજાકમાં કહે ને તો કેફ ચડી જાય, પણ સ્વામીએ કહ્યું કે મારો શું વાંક વાંક ગણ્યો હોય। ત્યારે મેં કહ્યું છે મારો શું વાંક છે તો કૃપાન સ્વામીએ કહ્યું છે તમારા લક્ષણ ગુરુ થાય તેવા છે। અમારે કાંઈ પ્રશ્ન નથી, પણ તમારું લક્ષણ છે તમે ગુરુ થાય એવા થા। તમારું લક્ષણ ગુરુ થાય તેવા છે, આટલી વાતો કરી, આટલી સેવા કરી, આટલું ભજન કરે તે ગુરુ થયા વિના કેમ રહે? મૂર્તો વાતો કરી, નિષ્ઠા કરાવી બધાને, મહારાજનું સ્વરૂપ પણ સ્થાપી દીધું, ગુણાતીતાન સ્વામી સિવાય કોઈ મહારાજની વાત જેવું છે એવું કરી શક્યા નથી। હોય પ્રેમ હોય આ હોય મારી વિશે જોડાણ હોય એ રીતે, પણ જે ખરી રીતે મહારાજનો મહિમા કહીને નિષ્ઠા કરાવી એ તો ગુણાતીત સિવાય કોઈ કરી શકે ને। પછી કેટલેક દિવસે મહારાજે મને બોલાવીને સર્વેની આગળ મુક્તાન સ્વાઈના ખોરામાં બેસાડીને કહ્યું છે લો મુક્તાન સ્વામી અત્યારે આપણને દેખાય છે, પણ એ તો સ્વામીથી કેટલાય નાના, લગભગ 20 વર્ષ નાના હશે। પછી કેટલેક દિવસે મહારાજે મને બોલાવીને સર્વેની આગળ મુક્તાન સ્વાઈના ખોરામાં બોલાવીને કહ્યું છે આપણે જીવના કલ્યાણ અર્થે આવ્યા છીએ માટે મંડળ બાંધી વાતો કરો, ને સાધુ તો 500 રાખીએ। જો મહારાજે પોતે વાત કરી, આપણે તો અક્ષરધામમાંથી આવ્યા ને, આપણે તો અક્ષરધામમાંથી આવ્યા છીએ, કેમ આપણે જીવના કલ્યાણ અર્થે આવ્યા છીએ? જીવના કલ્યાણ અર્થે આવ્યા છીએ, પોતાનું કલ્યાણની વાત નથી, આપણે જીવના કલ્યાણ કરવા આવ્યા છીએ માટે મંડળ બાંધી વાતો કરો, મંડળમાંથી વાતો કરો, વાતોથી સમાસ થાય, બીજી કોઈ વાતે ન થાય, ને સાધુ તો 5 રાખીએ। પછી મેં કહ્યું છે મહારાજ માંથી મંડળ કેમ ચાલે? જો મનુષ્ય લીલા ગુણાતીતના ડંકા પડે છંદ, પણ સ્વામી નિર્માની પડે કહે છે મારાથી મંડળ કેમ ચાલે? ત્યારે મહારાજ કહે છે સાધુ તો 10 રાખીએ, 25 રાખીએ એમ કહ્યું, ત્યારે હું તો બોલતો રહી ગયો, પણ મહારાજે ગણતા ગણતા છેવટે 300 સુધી રાખવાની વાત કરી।
महाराज स्वामी तो आम बोलिया मार तो वधारता गया 25, 50, 150 એમ કહ્યું ત્યારે તો હું તો બોલતો રહી ગયો પણ મહારાજ ગણતા હતા છેવટે 300 સાધુ સુધી રાખવાની વાત કરી ને મને જે આજ્ઞા કરે તેમ વિચારું ને આત્માન સ્વામી કૃપાન સ્વામી ગોપાલ સ્વામી તત્કાળ માની લે ને તેમને વચનના અધર ઝીલનારા કયા છે એ વગેરે ઘણીક વાતો કરી ને તે ઉપર મધ્ય પ્રકરણનું 48મું વચનાવત વંચાઈને કહ્યું છે દેહ ધરીને સાધુના ભેળો રહું મુદ્દો મુદ્દેના 48મા મુદ્દો આ વચનાવતમાં આવ્યો છે દેહ ધરીને સાધુ ભેળે રહું એટલે સાંસ્કૃત ભાવિકતાની વાત આવી એ ભાઈ સાધુ અને જો ભગતજી પણ કહ્યું ઓલા માના ભગતે કહ્યું કે આ બાબલા મેં શું હેત કરો છો જન્મ લ્યો પ્રાગજી ભગત કે હું તો 100 જન્મ લઈશ પણ મારા ભક્તોને જો એટલે આવી વાત ગુણાતન સ્વામી કરી એટલે બીજા બધાને વચનના અંદર જિલ્લાના કયા સ્વાઈ કે ભલે કયા મારે તો આવી રીતે અંગ છે સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે હરિશંકરભાઈએ પૂછ્યું છે વચન પાડું તેમાં સર્વે સરખા વચન સમજવા કે તારતમ્યપણું સમજવું બધા એક સરખા બધા વચન કરે પણ બધામાં બધા વચનમાં તારતમ્ય પણ સમજવું કે બધા એક સરખા સમજવું ત્યારે સ્વામી કહ્યું છે તારતમ્યપણું છે વિચાર કરીને આજ્ઞા પાડવી તે ઉપર દ્રષ્ટાંત દીધા છે ત્યારે કંઈ આજ્ઞા પાડી પણ મોરું તો આજ્ઞા પાડી આજ્ઞા રહી રહી પાડવાનું રહી જાય ને વિચાર કરી ખાલી વિચાર કરી ના ચાલે ત્યાં સ્વાઈ કહ્યું છે તારતમ્ય પડ્યું છે વિચાર કરીને આજ્ઞા પાડી તે ઉપર દ્રષ્ટાંત દીધા છે પ્રથમ મહારાજે એમ આજ્ઞા કરી હતી જે ગોગ્રાસ શ્વાન ભાગ વગેરે કાઢવા વિના જમવું નહીં મારે એવી આજ્ઞા કરેલી ગોગ્રાસ આ છે ને ગોગ્રાસ મુક્ત ગ્રાસ પણ પછી સાધુએ તો એક એક બબે લાડવા કાઢી મૂક્યા ગોગ્રાસમાં બબે લાડવા અને તે વખતે તો મોટા લાડવા ગોગ્રાસમાં કાઢી નાખ્યા મહારાજ તે બધી આજ્ઞા સરખી ના પડે જોવું વિચારવું આજ્ઞા કહી છે ગોગ્રાસ શ્વાન ભાગ છેવટે છેલ્લું કોર્યો હોય એ શ્વાનગ્રાસ કહેવાય કાઢ્યા અને જમવું નહીં તે ભાઈ કેટલાક સાધુ બબ્બે 4-4 લાડવા હો હો 4-4 લાડવા હરિભક્તના બગાડવા માંડ્યા હરિભક્ત પોતાનો હોય તો ખબર પડે હરિભક્ત છે કાઢે રાખે કેટલાકે એ પ્રમાણે ન કર્યું તેથી રામદાસભાઈ વગેરે રાજી થયા બે 4-4 લાડુ કાઢે બીજા જે
વિચારીને કે છે ગૌગ્રાસ, પણ એ કોર્યો હોય બરાબર ચાર ચાર લડવા ખરે હરિભક્તું બગાડ કરે. બીજું દ્રષ્ટાંત, પ્રથમ મહારાજે એવી આજ્ઞા કરેલી છે, લઘુ શંકા કહીને કોઈ આવે તો સર્વેનું ઊભા થવું. બધા ઊભા તો આપણે બધા બેઠા છીએ, એ કોઈ લઘુ શંકા તો બધા ઊભા થ. જેતલપુરમાં અમે હતા ત્યાં એક સાધુ લઘુ શંકા કરીને આવ્યા ને અમારાથી ઊભા ના થવાનું. હવે ઉંમર અવસ્થા થઈ હતી, ના થયું ઊભા ના થયા, તેમાંથી અમારાથી ઊભા ના થવાનું, તેથી અમારો તિરસ્કાર કર્યો બધાએ. આમ એવું કર્યું તો વિચાર્યા વિના આવું થાય તો બરાબર છે. તિરસ્કાર કર, તેમાંથી તે સાધુ ગાંડા થઈને જતા રહ્યા. તિરસ્કાર કર તો પોતા જ રિવર્સ પાડ્યું. ત્રીજો દ્રષ્ટાંત, મહારાજે ઘોડીના પાવાનું મીસ લઈને સર્વે સાધુનું ચરણામૃત કરી મગાવ્યું, પણ નિત્યાન સ્વામીએ ચરણામૃત ન કરી આપ્યું ને બીજાએ કરી આપ્યું, તે માજ પી ગયા, તેથી બધાને આજ્ઞા વિચાર વિના પાડવાથી પસ્તાવો થયો. બધા મહારાજે લોટો લઈને નીકળ્યા કે ઘોડીને પાવું છે એટલે તમે અંગૂઠો ભોર્યા. ઉપર કોઈને વિચાર ના આવ્યો કે હાથીના પગલામાં બધું આવી ગયું. બધા મનમાં હોય ને થોડુંક આપણે શું ફરી આવવું પડ્યું. એમ આજ્ઞામાં તારતમ્યપણું છે એટલે વિચારીને આજ્ઞા પાડવી, ના પાડ્યું નહીં પણ વિચારીને કેટલું ક્યારે કઈ શકે એ બધો વિચાર કરો પછી આજ્ઞા પાડી. અને આવી આજ્ઞા તો હોય ભાઈ મોક્ષની આજ્ઞા, એ ડાયરેક્ટ ગુણાતીતાન સ્વામી ભગતજીને કહ્યું જાઓ ગ્રેટર લઈ આવો, એ તો દોડ્યા. એ વાત જુદી છે, એ વાત જુદી. પણ આ બધી આજ્ઞા સમૂહમાં આજ્ઞા, ઓલો તો ભગતજી એકલાને આજ્ઞા કરી હતી અને આ સામૂહિક આજ્ઞા બધામાં એમાં વિચાર કરવું પડે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, સત્સંગ એકાંતિકપણું ને ભગવાનની મૂર્તિ એ ત્રણ વાના દુર્લભ છે. જો સત્સંગ તો મહારાજે ખૂબ મહિમા કહો, ખૂબ મહિમા. અષ્ટાંગ યોગ પણ સત્સંગની તુલે ના આવે એવું. એટલે જો અનંત બ્રહ્માંડનો રાજા હોય પોતાને સત્સંગ ના હોય તો એનું જીવન અલેખે છે. જો કેટલો મહિમા કહો સત્સંગ, એટલે એવી રીતે સત્સંગનો બહુ મહિમા કહ્યો. એટલે સ્વામી કહ્યું સત્સંગ એકાંતિકપણું
ને ભગવાનની મૂર્તિ એ ત્રણમાંના દુર્લભ છે. તો સત્સંગ મળ્યો, સત્સંગ મળ્યો પણ મળ્યો કે નહીં, અને એકાંતિક પણ મારા સ્વામી જે આજ્ઞા કરે છે એકાંતિક બાજુ જ લઈ જાય છે આપણને, બીજો રસ જ નથી. વ્યવહારમાં નાખો આ કરું તે બધાને કોઠાર ને બધાને સોંપે, પણ તો એમાં અંતે એમાં એવો ડખો ઊભો થાય એ છોડી દે કોઠાર, અને પછી અંતર્દૃષ્ટિ થાય એ બધું એ મહારાજ બધું આવડે છે બધી. એટલે છેવટે એકાંતિક પણ રાખે, બધેથી પ્રીતિ તોળાઈને ધર્મજ્ઞાન વૈરાગ ભક્તિ એમાં જ આપણે જોડાયેલા રહીએ એ રીતે મહારાજ ગોઠવણ કરે. અંતે ત્યાં ગમે ત્યાં મારાનો સંબંધ થયો એટલે અષ્ટાંગ યોગ કા રોગ તેના અંતરનો મેલ જાય નહીં. અંતરનો મેલ એટલે મન, અંતરનો મેલ એટલે મન, મનની શુદ્ધિ એ રીતે નાગ બને. આ દેહની શુદ્ધિ ને અંતરની શુદ્ધિ સ્વામિનારાયણ સ્વામી વાત કરી છે. સત્સંગ એકાંતિક પણ ભગવાનની મૂર્તિ એ ત્રણમાંના દુર્લભ છે, તે આપણને મળ્યા છે. આપણે મળ્યા માટે ગરીબ થઈને બીજાને માન આપીને સાચવી રાખવા જેવા આપણે સત્સંગ સાચવી રાખો, એકાંતિક પણ સાચવી રાખો, ભગવાનની મૂર્તિ સાચવી રાખો. એ બીજા કોઈ આપણે આંખમાં ધૂળ નાખીને લઈ જાય એ મારા બીજી વાત કરે છે. ગરીબ થવાની રીત બતાવી છે, ગરીબ થઈને બીજાને માન આપીને સાચવી રાખે તો ગરીબ થવાની રીત બતાવી, ગરીબ થવાની રીત બતાવી છે. એક ગામમાં બે વાણિયા બે ભાઈ હતા. એક ગામમાં બે વાણિયા બે ભાઈ હતા. તે બંનેની પાસે ચિંતામણીઓ બે હતી. તે રાજાને ખબર પડવાથી રાજાએ લશ્કર મોકલી વાણિયાને જીતીને ચિંતામણી એક ચિંતામણી જીતીને ચિંતામણી જીતીને ચિંતામણી એક ભાઈ પાસેથી લઈ લીધી. બીજા પછી બીજા ભાઈ હતો તે ગરીબ થઈ ફાટેલા ચિતરા પહેરી આવું રામચંદ્રભાઈએ પણ કરેલું. રામચંદ્ર તે વખતે બધું બહુ લૂંટફાટ બહુ થતી અને માણસ ઊભા રાખે પૈસા પડાવી લે તો રામચંદ્રભાઈ એક તો એમની લાકડી તૂટેલી હતી તે સાંધેલી લાકડી તૂટેલી અને અહીંયા બાંધી દીધું અને ઉપર મધ મધના ટીપા અને માખ બમણ એને કોઈને ખ્યાલ નીચે 6,000 રૂપિયા હતા. 6,000 રૂપિયા એટલે તે વખતે શાસ્ત્રીના વખત 6,000 રૂપિયા કેટલું બધું કહેવાય, 60 લાખ કહેવાય અત્યારના. બાંધીને અને ગરીબ થઈને નીકળી ગયા. કોઈ સામે મળે તો આમ જ કરે, આમ જ તિરસ્કાર તિરસ્કાર કરે. પણ સ્વામી પાસે પહોંચી ગયા, સ્વામીને વાત કરી કે આવી રીતે લાવ્યો છું. તો એક જણને એ પાસેથી લઈ લી. પછી બીજા ભાઈ હતો તે ગરીબ થઈ ફાટેલા ચિતરા પહેરી ભેટમાં ચિંતાવણી રાખી માગી ખાતો. ભેટમાં જે કટારી મારે ને ભેડ ત્યાં ગરીબ થઈ નીકળી ગયો તો ચિંતામણી રહી, તેમ આપણે ગરીબ થઈને ચિંતાને સાચી રાખી. બહુ
धड़ाको ना कर, निष्ठा એવા જીજેના બધી બોલી ચાલીમાંથી ખબર પડે. અને બીજા આમ તો આમ તો કે બધા બીજાને દબાવવા કરતો હોય, પોતાની નિષ્ઠાની વાત કરતો હોય, બીજાને દબાવવાનો એ રીતે કરતો હોય, એ બધું ખોટું. અને જે પ્રેમથી કરતો હોય નિષ્ઠાની વાત એ ખબર પડે. એટલે ટૂંકમાં આવી રીતે સત્સંગ સાચી રાખ્યો. એ સ્વામી કહ્યું પોતાની સમજણ હોય એમાં એક આની વાત કરી, પંદર આની ઢાંકી રાખી છે. એમાં આ બધું આમાં રસકસ આમાં જ રહ્યું છે. એ બધું આપણે જેમ તેમ બોલીએ કરીએ તે નિષ્ઠાવાળો હોય એવું કરે જ નહીં. એ બધું બહુ વિચારીને બોલે અને પ્રેમથી બોલે, બીજાને આપવા સમજણ દેખાવો કરવાની, નિષ્ઠાનો દેખાવો કરવા માટે એની વાત જુદી હોય, અને પ્રેમથી બીજા નિષ્ઠા કરાવી એની વાત જુદી હોય. તેમ આપણે ગરીબ થઈને ચિંતામણી સાચી રાખી. સ્વામિનારાયણ હરે સ્વાય વાત કરી જે સત્સંગથી ભગવાન વશ થાય છે ત્યાં કોઈ સાધનથી વશ થતા નથી. કૃષ્ણ ભગવાને કહ્યું છે જે હું સત્સંગે કંઈને વશ થાઉં છું એવા બીજા કોઈ સાધન કંઈને વશ થતો નથી. તો મહારાજે કૃષ્ણ ભગવાનની સાખ લીધી. પણ હવે બીજા સાધન કયા બધા? બધે તપ, ત્યાગ, વૈરાગ એ સત્સંગ નહીં જોઈએ. પણ જે સત્સંગ ભગવાનમાં જોડાવાની વાત, બીજી કોઈ આડાવરી નહીં ભગવાન, એ સત્સંગ. તપસ્વી થાય, ત્યાગી થાય, વૈરાગી થાય એ બધું નહીં, એ સત્સંગ નહીં. કે સત્સંગ તો ખાલી ભગવાનમાં જ જોડાવે, બીજું એને ફાવે જ નહીં. સત્સંગથી ભગવાન વશ થાય છે તેવા કોઈ સાધનથી થતા નથી. તે સત્સંગ શું? એ પ્રગટ ભગવાનને પ્રગટ આ સાધુનો આશ્રય કર્યાથી કલ્યાણ થાય છે. પ્રગટની વાત હોય મહારાજ કે નિષ્ઠામાં ચાર પ્રકાર, સર્વોપરી સાકાર કરતા પ્રગટ, પ્રગટની વાત. અને બધું પ્રગટના દ્રષ્ટાંત કેટલું બધું આપ્યા છે આપે. ખાલી મનમાં વળાવા વળાવાને મનમાં ગોઠી રાખે, પણ તો પ્રગટ વળા હોય એ વાત જુદી. એકદમ સૂર્યની વાત કે પ્રગટ સૂર્ય હોય તો આ જળઝડાટ આખા બ્રહ્માંડમાં બધું તેજ કરીએ. પણ ચિત્રેલા સૂર્ય હોય, લાખ સૂર્ય છે પણ તો એ આપણે કામ ના કરે, એટલે પ્રગટની વાત છે. અને મહારાજ તો પુરુષો બોલ્યા પ્રીતેમાં વાત કરી કે જે જે પૂર્વ અવતાર થઈ ગયા, રામ, કૃષ્ણ, શંકર, જીવ, એ બધાને એ પ્રગટ મળ્યા તે કામ થયું. અને મુક્તાન સ્વામી પણ ગાયું પ્રગટ અને ભજી ભજી પાર પામ્યા ઘણા, ગીધ ગુણ કા કપિવંદ કોટી, પરોક્ષથી ભવ તણો પાર આવે નહીં, વેદ વેદાંત કહે સત્યવાણી. બધું ચોખ્ખી વાત છે.
સત્સંગ જીવન વર્ષ થાય છે તેવા કોઈ સાધન નહીં થતા નથી. એ સત્સંગ શું? એ પ્રગટ ભગવાન, પ્રગટ આ સાધુનો આશ્રય કર્યાથી કલ્યાણ થાય છે. ને પરોક્ષ કથા કીર્તન વાર્તાને અર્ચાથી કલ્યાણ થાય એમ લખ્યું છે, તે તો જીવને આલંબન દીધું છે અને ઉરું કરે થાય. અને આજે ને આજે અત્યારે થાય એ પ્રગટથી પ્રતાપ, એ તો 100 વર્ષે થાય પણ ટચુક ટચુક નેરો ગેજ ગાડી ચાલી જાય. સદાનંદ સ્વામી મહારાજ.